તળાવ ઊંડા કરવાની થોડી પણ કામગીરી નહોતી થઈ અને 90,000 રૂપિયા ઉપાડી લેવાયા. આ કૌભાંડ પકડાયું છે મહીસાગરના ઉકરડી ગામે, જ્યાં સરપંચ અને અધિકારીઓને મિલીભગતનો પર્દાફાશ થયો. તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર. લુણાવાડાના ઉકરડી ગામે નિયમોની એસી તેસી. કામ કર્યા વગર જ ઉપાડી લીધા રૂપિયા. મહીસાગર જિલ્લાના ઉકરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા હેઠળ ચાલતી તળાવ ઊંડી કરવાની કામગીરીમાં મોટા પ્રાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની પોલ ખુલી છે. તળાવો ઊંડા કરવાની કામગીરીમાં ખુલ્લેઆમ નિયમોના લીરે લીરા ઉડી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ કામગીરી માટે ગરીબ લાભાર્થીઓને જોબ કાર્ડ ઇસ્યુ કરીને કામદારોની હાજરી ભરવાની હોય છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને સરપંચની મિલીભગતથી કામગીરી કર્યા વગર જ નાણાં ચાઉં કરી જવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. લુણાવાડાથી 5 કિલોમીટર દૂર આવેલા ઉકરડી ગામમાં તળાવ ઊંડા કરવાની કામગીરીમાં પોલમપોલ જોવા મળી. સરપંચ દ્વારા તળાવો ઊંડા કરવાની કામગીરી કર્યા વગર જ મજૂરોના ખોટા જોબ કાર્ડ મૂકી અંગૂઠા મુકાવીને સરકારી નાણાં બારોબાર ઉપાડી લેવામાં આવ્યા. આ સમગ્ર કૌભાંડની કબૂલાત ખુદ મહિલા સરપંચના પતિએ કરી. જે એનઆરજીની કામગીરી ચાલી રહી છે, હું આપણે દ્રશ્યોમાં બતાવીશ કે તળાવની જે કામગીરી છે, જે એનઆરજીની નિગરાની હેઠળ એનઆરજીના અધિકારીઓ હેઠળ કરવામાં આવી રહી છે. આ કામગીરી તળાવની ઊંડી કરવાની કામગીરી સરપંચને સોંપવામાં આવી રહી છે અને એનઆરજીની અંદર જે નિયમ છે સરકારનો કે જે 100 દિવસની જે રોજગારી હોય છે તે રોજગારી આપવાની હોય અને જોબ કાર્ડ મારફતે આ રોજગારી એ આપવાની હોય છે અને દરેક અધિકારી રોજ સવારે આવી અને જે મજૂરો હોય છે તેમની હાજરી પણ પૂરતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તમામ જે ભ્રષ્ટાચાર છે અધિકારીઓ અને સરપંચોની મિલીભગતના કારણે અત્યારે આપ જોઈ શકો છો કે જેસીબીથી આ તળાવ છે તે ઊંડું કરવામાં આવી રહ્યું છે. ખોટા મસ્ટરો ભરવામાં આવી રહ્યા છે, ખોટા નામ બતાવવામાં આવી રહ્યા છે અને ખોટા જોબ કાર્ડ ઇસ્યુ કરી અને ખોટા ઓનલાઈન રૂપિયા છે તે ઉપાડી લેવાની જે સમગ્ર ઘટના છે તે અહીંયા સામે આવી રહી છે. ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખોટા મસ્ટર, ખોટા જોબ કાર્ડ ઇસ્યુ કરી મનરેગાના કર્મચારી સાથે મિલીભગત કરી 90,000 રૂપિયા ઉપાડી લેવાયા. તળાવ ઊંડા કરવા માટે લાભાર્થીઓની જગ્યાએ જેસીબીને કામે લગાડ્યું. હવે એમ કીધું છે તળાવની પાળ સાફ કરવાની છે, સાફ કર્યા પછી કઉ બીજું કામ. આ જે લોકોને મજદૂરી આપવાની છે ને એ પ્રમાણે જ કામ કરવું જોઈએ. મેં આ ભાઈને પૂછ્યું તો કે ભાઈ અહીંયા આગળ આ રીતે સાઈડ સાફ કરીને આ કાંટાળા ઝાકળો છે એ દૂર કરવાનો છે અને પછી આ રીતે જે મનરેગા કે 100 દિવસનું જે રોજગારી આપવાની છે એ પ્રમાણે જ થવું જોઈએ અને એ સરપંચશ્રીએ જો એ પ્રમાણે ના કરે તો એ એમની ભૂલ છે ને એ પ્રમાણે થવાનું છે. આ સમગ્ર કૌભાંડ મામલે તાલુકા વિકાસ અધિકારીએ કાર્યવાહીની હૈયા ધારણા આપી. સુજલમ સુફલમમાં એ કામગીરી આપણે અત્યારે મંજૂરી ભરત ઓર્ડરો આજથી શરૂ કર્યા છે તો એમાં જોઈ લઉં, એટલે જે હકીકત છે એ જે કંઈ બહાર હશે એ આપણે એની અંદર તપાસ કરી લઈશું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.